આ ખેડૂતોના હિમાયતી ખેડૂતોના હિતના રક્ષણ કરવાવાળા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે બિલ લાવે ને ત્યારે ચોક્કસપણે ખેડૂતોના હિતનું જ બિલ હોય એવો લોકો આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકે એવા એમનું એક નેતૃત્વ રહ્યું છે અને એવા નેતૃત્વને લોકસભામાં પડકારી નહીં શકવાવાળા આ કોંગ્રેસના આગેવાનો આપ જેવી પાર્ટી જે દિલ્હી પૂરતી સીમિત છે એના કહેવાતા મુખ્યમંત્રી આ લેફ્ટ જેને આખા દેશમાંથી એનો નીકળી ગયો છે એવા લેફ્ટના નેતાઓ કે જે બિહાર સહિત સહિત કોઈ રાજ્યમાં એમનું અસ્તિત્વ નથી એવા લોકો ખેડૂતોના નામે આંદોલન ચલાવી રહ્યા છે ખેડૂતના આગેવાનો અલગ અલગ સંગઠનો જ્યારે સરકાર સાથે વાટાઘાટો કરે છે ત્યારે કેટલાક ખેડૂત સંગઠનો તો એવી રજૂઆત કરવા આવે છે આ બિલની જોગવાઈઓ ખેડૂતના હિતમાં છે કોઈ પણ દબાણમાં એમાં કોઈ ફેરફાર નહીં કરતા એવી વાત એ કહેવા માટે આવે છે એમને ડર છે કે અમને જ્યાં જ્યાં લાભ મળ્યો છે એ જો આ દબાણને કારણે જો સરકાર એની અંદર કોઈ ફેરફાર કરે તો અમારું અહિત થઈ જાય મારી પાસે લગભગ બારડોલીના દોઢસો જેટલા ખેડૂતોના અગ્રણીઓમાંથી એનો એક ગ્રુપ મળવા આવ્યો હતો દસ પંદર લોકો એમનું બારડોલી મળી હાજીપુરા વિસ્તારની અંદર મોટું કામ છે એમણે કહ્યું કે મેં આ સરકારની યોજનાઓને કારણે જે રીતે ખેતી કરીએ છીએ આ ખેતીમાં જો હવે કોઈ પણ આ યોજનામાં કે આ બિલમાં ફેરફાર થાય તો અમારું મોટું અહિત થઈ જશે એમણે એમની લાગણી એ મોદી સાહેબને પણ પહોંચાડી છે એમણે લખીને મોકલ્યું છે હું તો આપને એ જ કહેવા માગું છું કે ખેડૂતોનો હિત ખેડૂતો જે સમજે છે એના કારણે આખા દેશના ખેડૂતો મોદી સાહેબના સમર્થનમાં અડીખમ ઊભા છે